માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરી વાહન ચાલકોને ટ્રાફિક અંગેના નિયમોની જાણકારી આપતી પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તેમજ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંગે સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ મધ્ય રોટરી સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DYSP શ્રી અંજાર, DYSP શ્રી મુખ્યમથક ગાંધીધામ, PI શ્રી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, PSI શ્રી જિલ્લા સ્ટાફ તથા સિટી ટ્રાફિક શાખા પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ, રોટરી ક્લબ સેક્રેટરી તથા LNT અને RTOના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમો અંગે સમજ આપવામાં આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થઈ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં પણ આવ્યા હતા. આમ માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરી વાહન ચાલકોને ટ્રાફિક અંગેના નિયમોની જાણકારી આપતી પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ કરીએ રોડ ઉપર ક્યાંય પણ આવી અડચણરૂપ જગ્યાઓ દેખાય તો આપણે મ્યુનિસિપાલિટીનું ધ્યાન દોરીએ, નેશનલ હાઈવે ઓથોરિટી પણ તાત્કાલિક પત્ર લખે. આમાં શું છે, આપણે ડીલે કરીએ. ટ્રાફિકને પણ એ વિનંતી છે, જ્યાં જ્યાં જરૂર લાગે, જ્યાં ફેટલ વધારે થતા હોય એમાં શું કારણ છે, એન્જિનિયરને બોલાવો, ફાઇન્ડ આઉટ કરો કે ધીઝ આર ધ રીઝન્સ. અકસ્માત થાય છે, ભલે લોકોને લાંબુ ફરીને આવવું પડે એ પરવડશે, કોઈનો જીવ જાય એ નહીં પરવડે, એવું લાગે તો એ બંધ કરી દો. આ રીતના સક્ષમ નિર્ણયો લઈશું તો આપણે 100% જે અકસ્માતમાં, ફેટલ અકસ્માતમાં લોકોના જીવ જાય છે એનું પ્રમાણ ઘટાડી શકીશું. આશા તો એવી છે કે કોઈ પણ આમાં ન મરે, પણ દરેક વસ્તુ ભગવાન બી આપણી સાંભળતો નથી હોતો. આશા એટલી જ છે, જેટલા ઓછા થાય એટલું વધારે સારું. મને પ્રસંગે બોલાવ્યો, મોકો આપ્યો, ખૂબ ખૂબ આભાર. અને તમામ જે ભાવથી આવ્યા છો એ ભાવ તમે જાગૃત રાખજો. સમગ્ર બસ દરમિયાન જ્યાં જ્યાં જરૂર પડશે અમે આપને યાદ કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. દરેક જગ્યાએ એવી કંઈક શીખવું જોઈએ. સૌ પ્રથમ આજે આ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના આ રૂપે અત્રે ઉપસ્થિત અમારા કલીગ DYSP અંજાર શ્રી ચૌધરી સાહેબ, RTO ઇન્સ્પેક્ટર શ્રી, સિટી PI શ્રી, કચ્છ પૂર્વ વિસ્તારના લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ઇન્ડરવિંગ ક્લબ અને ચેમ્બર ઓફ કોમર્સના તમામ મહાનુભાવો અને અન્ય જે કોઈ પણ તમામને આજના પ્રોગ્રામમાં હું આવકારું છું. ભારત માતા કી જય એ આપણો હક સિમ્બોલ, પણ એક પાર્ટી સિમ્બોલ તરીકે આ શરૂઆત થઈ એવું મારું માનું. અને તમામ મહાનુભાવ છે, તેમજ પોલીસના DIGના જવાનો, દર વર્ષે આપણા સરકાર તરફથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવવા માટેની જે સૂચનાઓ આપવામાં આવે છે એના આધારે દર વર્ષે આપણે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન આ સપ્તાહ ઉજવવાનું કારણ એ છે કે લોકોમાં થોડી અવેરનેસ આવે છે ટ્રાફિક પ્રત્યેની, સલામતી પ્રત્યેની. જેમ જેમ વધારો થાય છે તેમ તેમ વાહનોની બી સંખ્યા વધે છે અને સામે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વધવાનું છે એ ઇન્ડસ્ટ્રીમાં વધી નથી. તો માર્ગ અકસ્માતના બનાવો બનવાના થોડો જમા થવાનું છે. પણ તમને એક ખાસ વાત કે આનંદની લાગણી થાય કે 2021માં જે કચ્છ જિલ્લામાં જે અકસ્માતના બનાવો બનેલા હતા તે ફેડરલના હતા, સામાન્ય અકસ્માતના, એની સાપેક્ષમાં 2022માં અકસ્માતના પ્રમાણમાં આપણે અહીંયા કચ્છ પૂર્વમાં બધાની સારી એવી મહેનતથી આપણે સારા એવા પ્રમાણમાં ઘટાડો કર્યો છે. અને માઇન્ડ યોર, થેન્ક યુ વેરી મચ. ઓર યહાં બેઠે હુએ સારે સભી કી ઓર સે ના પ્રોફેસર બતા જો સબ્જેક્ટ ઇસ તરહ સે બના દિયા હમ વિડિયો કી સોચ કે લગી સભી કી હમારા કામ કરતા. થેન્ક યુ વેરી મચ.